ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જે ખેડૂતો પોતાની ખેતીમાં નવી નવી ટેકનિકો અપનાવે છે અને ખૂબ સારું ઉત્પાદન મેળવે છે, એ વાતો આપના સુધી પહોંચે અને આપ પણ નવીનતમ ખેતી કરતા થાવ એના માટે આપણે સમયે તમને નવા ખેડૂત મિત્રો સાથે પરિચય કરાવીને વિડીયો આપીએ છીએ. એ જ સિરીઝમાં આગળ વધતા આજે આપણે એક યુવાન ખેડૂત સાથે પરિચય કરવો છે અને એમની વાત જાણવી છે કે એમણે ખેતીને કઈ રીતે એક નવી દિશા આપી અને જે આપણે સપને ન વિચારી શકીએ, એટલે કે જે આપણે કાશ્મીરી કેસરની વાત છે જે માત્ર ઠંડા પ્રદેશમાં થાય છે અને માત્ર કાશ્મીરમાં થાય છે, એ કાશ્મીરના કેસરને ગુજરાતના ગોંડલમાં ઉગાડીને સફળતા મેળવી છે એના વિશે આજે તમામ ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ યુવા ખેડૂત મિત્રનો પરિચય લઈએ અને ત્યારબાદ આગળ વધશું. આપનો પૂરેપૂરો પરિચય આપો. જી નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ બ્રિજેશ કાલરિયા, ગોંડલ ગામનો નાનો એવો ખેડૂત છું. ગોંડલની અંદર મારા પિતાશ્રી છે, વર્ષો થયા 40 વર્ષથી આ જે છે ઇલેક્ટ્રિકની દુકાન છે મારી, અને ત્યાં 40 વર્ષથી બિઝનેસ કરતા હતા. હું પોતે પણ ગ્રેજ્યુએટ છું, BCA કરી, અને મારો જે અભ્યાસ છે એ મેં એનિમેશનનો કોર્સ કરેલો છે, 3D એનિમેશન એન્ડ સિનેમેટોગ્રાફીનો. એ મેં પૂના ભણેલું છે. બરાબર. એ પૂના ભણી હું મુંબઈ જોબ કરતો, એડિટિંગનું વર્ક કરતો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો, પણ ત્યારે મને એવો વિચાર આવ્યો. બરાબર. કે આપણા વડીલોને ખરેખર ગામમાં અથવા તો દેશમાં આપણી જરૂર હોય જ્યારે, તો એવા સમયે આપણે વડીલોથી દૂર જતા રહેતા હોય છે, તો એવો મને વિચાર આવ્યો કે આપણે વડીલો સાથે રહીને પણ બિઝનેસ કરી શકીએ. બરાબર. અને અમારા પિતાશ્રી છે જે ધંધાની સાથે જે છે ખેતી, તો અમારી બાપદાદાની જે જમીન છે તો હતી જ, તો ખેતી સાથે પણ સંકળાયેલા હતા ધંધાની સાથે. તો ત્યારે એવો વિચાર આવ્યો કે આપણે વડીલોને જરૂર છે, જૂના બિઝનેસ છે, કોઈ હેન્ડલ કરવાવાળું કદાચ આગળ નથી કોઈ, અથવા તો નાનો ભાઈ છે તો એ પણ એની ઉંમર હજી નાની હતી. એ સમયે મને એવો વિચાર આવ્યો એટલે હું મારી જોબ છોડી અને પિતાશ્રીનો જે જૂનો બિઝનેસ છે હેન્ડલ કરવા માટે, એને મદદ કરવા માટે દુકાન પર આવી ગયો હતો, મારી નોકરી છોડીને બોલાવી હતી. એ પછી ત્યારે દુકાન સંભાળતા જોયું મેં, પપ્પા જે છે મારા એ ખેતી સાથે સંકળાયેલા હતા, ખેતી પણ વર્ષો થયા જે બાપદાદાની અમારી જૂની પરંપરાગત જે ખેતી હતી એ કરી રહ્યા હતા. તો એમાં મારી નજર ગઈ અને ખેતીની અંદર મને થોડોક ઇન્ટરેસ્ટ જાગ્યો. ત્યારથી આ એક કહાનીની શરૂઆત થઈ છે કે મેં ખેતીની શરૂઆત આ લેવલથી કરેલી હતી. આ વાત છે 2016ની. બરાબર. 2016માં જ્યારથી મને ખેતીમાં રસ લાગ્યો ત્યારથી મને પહેલી જ વખત એવો વિચાર આવ્યો કે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમની પર કોઈની નજર નથી ગઈ અને એમની ઉપર કોઈ લોકો એવા વિષય ઉપર કામ પણ નથી કરતા, કે એવી કોઈની જીદ નથી કે મારે ખેતીની અંદર આગળ વધવું છે અને ખેતીમાંથી જ પૈસા બનાવવા છે અને એમાંથી જ મારે પૈસા કમાઈને આગળ વધવું છે. તો આવી એક જીદને લીધે હું ખેતીની અંદર એન્ટર થયો. ત્યારે જોયું અમારા ખેતીની અંદર પપ્પા જે પરંપરાગત ખેતી કરતા હતા એની અંદર સાદી ખેતી, આપણા ખેડૂત મિત્રો જે કરે છે કપાસ છે, ચણા છે, ઘઉં છે, જે આપણા વિષય જે એરિયા પ્રમાણે જે ખેતી બધા ખેડૂતો કરતા હોય છે, જ્યાં જે પાક લેવાતો હોય છે એ પાક ઉપર ખેતી થતી હતી. પણ આવક જે ખેડૂતોને થવી જોઈએ, જે સમયમાં જે સમય પ્રમાણે ખેડૂતોને જે મહેનત કરે છે ખેડૂતો, એ પ્રમાણે એમને કોઈ ઘણા બધા પરિબળો ડિસ્ટર્બ કરી જતા હોય છે ખેડૂતોને, જેની અંદર વાવાઝોડું આવી તો પાક નુકસાની જતી હોય છે, અમુક વખત કોઈ રોગ આવી જતા હોય છે તો દવાનો ખર્ચો પણ ખેડૂતોને એટલો થતો હોય છે. ટોટલ અમે જે હિસાબ કર્યો કે ખેતી અંદર જે આપણે આટલા લાખો રૂપિયાની જમીન આપણી રોકાયેલી છે, જે લાખો રૂપિયા આપણા બ્લોક થયેલા છે, એમાંથી આપણે ઉત્પાદન એ પ્રમાણે નથી લઈ શકતા. જેમ કે ધંધામાં આપણે વિચારીએ કે 10 લાખ રૂપિયા આપણે ધંધામાં રોકેલા હોય તો એક આપણે આશા રાખતા હોય કે 10 લાખ રૂપિયામાંથી આપણે મિનિમમ વાર્ષિક 1 લાખ રૂપિયાની તો કમાણી થવી જ જોઈએ, જો કે 1% અથવા તો 2 લાખ તો 2%. એમ તો ખેતીનો એવો વિષય હતો, ખેતીની અંદર છે ને આપણે જોયું કે આવક નથી મળતી. બરાબર. તો અમે લોકોએ 2016થી અલગ અલગ ખેતીના પ્રયોગો ચાલુ કરેલા હતા, જેની અંદર અમે એગ્રોફોરેસ્ટ્રી છે, મલબાર લીમડા જેને કહેવાય 5 વીઘામાં વાવેલા હતા, એ અમે પ્લાનિંગ કરેલો હતો 5 વર્ષ પછી કપાસ છે તો આપણને 8 લાખ રૂપિયા મળશે. એ રીતે અમે 2022માં જે છે લીમડાનું કટિંગ કરી અને વેચ્યા, અમે 5 થી 5.5 લાખ રૂપિયાની આવક રહી. બરાબર. તો 4 થી 4 ટ્રક જેટલું લાકડું નીકળ્યું અને એમાંથી પ્લાયવુડ બનતું હતું. બરાબર. એ સિવાય લીંબુડી છે, સીડલેસ, કાળી હળદર, કાળી જીરી, સરગવો. બરાબર. આવા ઘણા બધા પ્રયોગો કર્યા અને છેલ્લે મધમાખી ઉછેર જે કહેવાય 2016માં એ પણ અમે ચાલુ કરેલું હતું. તો મધમાખી ઉછેર કરીને જે અમે મધ અત્યારે બનાવીએ છીએ, તો મારી પોતાની જે બ્રાન્ડ છે અમર હની, બરાબર, તો એની અંદર હું અત્યારે વાર્ષિક 4 થી 5 હજાર કિલો જેટલું મધ પોતાનું પ્રોડક્શન કરીને વેચી રહ્યો છું. બરાબર. અને એ પણ પ્રીમિયમ ક્વોલિટીમાં 800 રૂપિયા પર કેજી. બરાબર. તો ખેડૂતોને ખાસ મારો એક સંદેશ એ છે કે આપણે કોઈ પણ નવા વિષયની અંદર આગળ વધવું હોય તો એના બધા પાસાઓ, એના બધા જ વિષયો ઉપર આપણે નોલેજ લેવું જોઈએ,
એની બધી જે ધંધાની અંદર જેમ કેમ આપણે પ્લાનિંગ એક કરીએ છીએ કે આપણે ઇન્વેસ્ટ કરશું આટલા રૂપિયાના આપણે પ્રોડક્ટ બનશે માર્કેટમાં વેચવા જશું એ રીતે આખો એક આપણે પ્લાનિંગ કરી અને ખેડૂતોને નવા વિષયમાં આવવું જોઈએ અને માર્કેટિંગથી લઈ અને પ્રોડક્શન કરવાથી લઈ માર્કેટિંગ સુધીનું બધું જ પ્લાનિંગ ખેડૂતે કરીને આગળ વધે તો ચોક્કસપણે ખેડૂત સક્સેસ થાય છે. ખાસ કરીને જે યુવા આપણા યુવાનો છે તો એમને પણ એક મેસેજ આપી શકીશ કે એ લોકો જે અત્યારે નોકરી કરતા હોય અથવા તો કોઈ એવા બિઝનેસ જેમને ખરેખર ખેતીમાં ઇન્ટરેસ્ટ છે તો એવા યુવાનો પણ ખેતી સાથે સંકળાય અને ખેતીની અંદર આગળ વધી શકે છે અને સારી એવી આવક ચોક્કસપણે મળી શકે છે એમાંથી અને કમાઈ શકે છે. તો આવા જ વિષય ઉપર અમે એક સ્ટાર્ટઅપ જે કરેલું છે ગુજરાતનું સૌ પ્રથમ ફાર્મ છે જેનું નામ અમે રાખેલું છે આઈ ફ્યુચર ફાર્મ્સ, ઇનોવેટિવ ફ્યુચર ફાર્મ્સ, બરાબર. જેની અંદર અમે કાશ્મીરમાં ઉગતું કેસર જે ઇન્ડિયામાં ઓનલી અને ઓનલી ખાલી કાશ્મીરમાં જ ઉગે છે, ઠંડા પ્રદેશમાં જ ઉગે છે, જે કુદરતી રીતે ત્યાં ઉગે છે અને આપણે અહીંયા ઉગાડવાનું સપને પણ ના સાંભળી સમજી શકીએ. તો આવું એક કાશ્મીરનું જે કેસર છે એ અમે વગર માટી વગર પાણી અને વગર સૂર્યપ્રકાશ એક બંધ બારણે 15 ફૂટ બાય 15 ફૂટના કોલ્ડ સ્ટોરેજમાં ઉગાડી અને ગુજરાતમાં સૌ પ્રથમ સફળતા મેળવી છે અને સારું એવું એમાં આવકના અમને જે છે ઇન્વેસ્ટમેન્ટ છે 10 લાખથી 12-15 લાખ રૂપિયા સુધીનું એમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ છે. બરાબર. 2 વર્ષ પછી આપણને એમાંથી વળતર મળવાનું ચાલુ થાય છે. બરાબર. પણ અમે લોકો એમાંથી સારું એવું કેસરનું ઉત્પાદન લીધું છે. 2022માં અમે આની શરૂઆત કરેલી હતી, એ અમારા ટ્રાયલ મોડ ઉપર હતો. આ વર્ષે અમે કોમર્શિયલ બેઝ ઉપર ફાર્મ આખું બનાવેલું છે. કેસરની ખેતી વિશે ખેડૂત મિત્રોને માહિતી કહીએ કે અથવા તો ઘણા ખેડૂતોને ખબર પણ હશે, રોજ અત્યારે ટીવીમાં યુટ્યુબમાં તમે જોતા હશો કે ફલાણા આવા ખેડૂતોએ આ સ્ટેટની અંદર કેસરની ખેતી ચાલુ કરી છે. તો એ વિષય નવો છે, આ એક ટેકનોલોજી સાથેની ખેતી છે. બરાબર. અને ખેડૂતોને હંમેશા આવી નવી વસ્તુ જોવે કે કેસરની ખેતી કરી અને 32 લાખ રૂપિયાનું વાર્ષિક કમાણી કરી કે 50 લાખ રૂપિયા મળ્યા. પણ ખેડૂતોને ખાસ એ પણ આપણે સંદેશ આપી શકીએ કે ખેડૂતો જે નવા વિષય ઉપર આગળ વધવા માંગતા હોય એની ટોટલ માહિતી લે, સાચી માહિતી લે, ડેટા સાથે કામ કરે, નાના પાયા ઉપર શરૂઆત કરે ને પછી આગળ વધે, જેથી કરીને આપણે ખેડૂત મિત્રો છે એમને આગળ જતા ક્યારેય કોઈ પ્રોબ્લેમ ના થાય, નુકસાની ન ભોગવવી પડે. અને ખેડૂત મિત્રોને મેં જોયું છે ઘણા ખેડૂતો આવા વિડીયો જોઈને સ્ટાર્ટઅપ કરે છે પણ પછી નિરાશ થતા હોય છે. બરાબર. તો હંમેશા સાચી માહિતી લઈ અને સાચી રીતે પ્રેક્ટિકલ લોકોને મળી જ્યારે તમને સંતોષ થાય કે હવે તમને આ વસ્તુમાં સાચી માહિતી મળી ગઈ છે, તમારી પાસે નોલેજ છે, ત્યારે આ વિષય ઉપર આગળ વધી શકે. કેસરની ખેતીની જો આપણે વાત કરીએ તો ટૂંકમાં એની ખેતી જે છે એ વગર માટી વગર પાણી વગર સૂર્યપ્રકાશે બંધ બાય બરના કોલ્ડ સ્ટોરેજની અંદર 15 ફૂટ બાય 15 ફૂટના કોલ્ડ રૂમમાં ખેતી થાય છે. એનું બિયારણ જે છે એ પણ કાશ્મીરથી આવે છે. બિયારણ છે એના ભાવ પણ મોંઘા હોય છે. આ એક કોમર્શિયલ પ્રોજેક્ટ છે, 10-15 લાખનું એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. 2 વર્ષ સુધી તમને ઇન્કમ જે છે મળી જાય છે, 2 વર્ષ પછી તમારા 10 લાખ રૂપિયા છૂટા થઈ જાય છે. બરાબર. એટલે ઇન્કમ સોર્સ છે એ પર 15 બાય 15 ફૂટના કોલ્ડ સ્ટોરેજમાં તમે વાર્ષિક બિયારણની સાઇઝ કેવડી લીધી છે એ પ્રમાણે તમને પ્રોડક્શન મળે છે. બરાબર. એમાં પર એન્યુઅલ એટલે વાર્ષિક તમે એક જ વખત એમાં ફૂલ આવે છે. બરાબર. અને એક વખત જે ફૂલ આવે એમાંથી 500 ગ્રામથી લઈ અને 1.5 કિલો સુધીનું પ્રોડક્શન થાય છે. પણ 500 ગ્રામથી 1.5 કિલો શા માટે બોલું છું કે જે તમે બિયારણ એમાં મૂકો છો એની સાઇઝ બહુ અગત્યની છે. બરાબર. જે બિયારણનું વજન 5 ગ્રામથી લઈને 30 ગ્રામ સુધીનું હોય છે. બરાબર. જો તમે 25 ગ્રામ આજુબાજુનું બિયારણનો ઉપયોગ કરેલો હોય તો તમને પ્રોડક્શન વધારે મળે છે. નેક્સ્ટ યર પછી એ બિયારણ છે 7 થી 8 વર્ષ સુધી આપને ફૂલ આપ્યા રાખે છે અને એક જ વખત લેવાનું હોય છે. તો આની અંદર આપણે એવું છે ઇન્વેસ્ટમેન્ટ એક વખત કરવાનું છે, કોલ્ડ સ્ટોરેજ એક વખત બનાવવાનું છે, બિયારણ પણ એક જ વખત લેવાનું છે. પછી એ બિયારણ છે ખેતરની અંદર જાય અને મોટું થાય. બરાબર. ખેતરની અંદર એટલે માટીમાં એનું એના 3 સ્ટેજ છે જેને અમે ડિવાઇડ કરેલા છે 3 અલગ અલગ ભાગોમાં. બરાબર. એક જે એનું ફ્લાવરિંગ સ્ટેજ જ્યારે આપણે કેસરને ઉતારીએ છીએ ખેતરમાંથી, બીજો સ્ટેજ જે આવે છે એનો મલ્ટિપ્લિકેશન સ્ટેજ એટલે વેજીટેટિવ ગ્રોથ સ્ટેજ જેને કહેવામાં આવે છે. બિયારણ જે છે નાનું હોય એ મોટું થાય અને મોટું બિયારણ છે એ નવા બિયારણને જન્મ આપે. બરાબર. નેક્સ્ટ જનરેશન. તો આ એક એનો વેજીટેટિવ ગ્રોથ સ્ટેજ છે. ત્રીજો જે સ્ટેજ છે ડોર્મન્સી પીરિયડ, ડોર્મન્સી એટલે સ્લીપિંગ પીરિયડ જેને કહેવામાં આવે છે, ત્યારે એ બિયારણ છે જેમ કેમ આપણે હળદર છે 9 મહિનાનો પાક હોય તો જૂનમાં જ્યારે હળદર છે આપણે પાન નીકળવાના શરૂઆત થાય, પાકે પછી પાન એના સુકાવાનું ચાલુ થાય, સુકાવાનું ચાલુ થાય એટલે ખેડૂતો એવું સમજી જાય કે હળદર પાકી ગઈ છે. આના પણ એક સ્ટેજ હોય છે. બરાબર. એ રીતે આખી કેસરની આ ખેતી થાય છે. અને જે કહેવાય ટેકનોલોજી સાથે ખેતીને આમાં હ્યુમિડિફાયર મશીન મૂકવામાં આવે છે, ટેમ્પરેચરને મેન્ટેન કરવામાં આવે છે, કાર્બન ડાયોક્સાઇડનું પણ રૂમમાં મેન્ટેન કરવામાં આવે છે. તો આધુનિક સમયની સાથે જે ખેતીમાં પરિવર્તન ચાલી રહ્યા છે, આજે દસકો ચાલી રહ્યો છે, ખેતીમાં પરિવર્તનનો યુગ છે. અને આવા સમયે જો ખેડૂતો કંઈક નવીન કરશે અને જો પોતે ખેતીની અંદર કદાચ ઘણા ખેડૂતો એવું વિચારી શકતા હોય એવું પણ વિચારતા હોય આ તો ભાઈ 10-15 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ છે આપણે કદાચ ના પણ કરી શકીએ, પણ એવા ખેડૂતોને પણ મારી એક સલાહ છે કે આપણે વગર રૂપિયા ખર્ચા કરીએ અને આપણી જો જમીનને ખાલી સુધારીએ
આપણી જમીન જે છે અત્યારે જોઈએ તો ખરા ખતમ થઈ ગઈ છે. 1.5 ફૂટ ની અંદર જે છે કોઈ જાતની સજીવ સૃષ્ટિ છે નહીં, બેક્ટેરિયલ એક્ટિવિટી છે નહીં. એનું કારણ શું છે? આપણે જે કઈ રાસાયણિક ખાતરનો પ્રયોગ કર્યો, આડેધડ આપણે પેસ્ટિસાઇડ છે, આડેધડ આપણે વિડીસાઇડ જેને કહેવામાં આવે છે, ખડની દવાઓ, આ બધી વસ્તુઓ ભેગી થઈને આપણી જમીનને અત્યારે નિર્જીવ કરી દીધી છે. બરાબર છે. જો કોઈ ખેડૂતો એવું વિચારે કે મારે મારી જમીન છે ખેતરની એને સજીવ રાખવી છે અને ખાલી એટલું કરીને જો આ 5 વર્ષની અંદર પોતાની જમીનનું કાયા પલટ કરી અને ઓર્ગેનિક ખેતી ખાલી કરે તો તમારા જાણીતા ખાલી સિટીમાં રહેતા હોય કોઈ એને ખાલી ફોન કરજો કે હું મારા ખેતરમાં 25 વીઘા ખેતર છે કે 10 વીઘા ખેતર છે એમાં 1 પણ રૂપિયાની દવા નથી છાંટતો અને એમાં મારે ઘઉં વાવેલા છે, તમારી પાસે અગાઉ બુકિંગ કરાવશે, બરાબર, તમે કયો એ પૈસા આપશે. પણ એના માટે ખેડૂતોએ જમીનને સુધારવી પડશે. આ એક વગર પૈસા રોકાણની વસ્તુ છે પણ એ ખેડૂતો એની ઉપર કામ કરવું આવશ્યક છે. સમય પાકી ગયો છે કે હવે ખેતીની અંદર કંઈક નવીન કરવું જ પડશે, તો જ આપણે ખેતીની અંદર આપણે આગળ વધી શકશું, કમાઈ શકશું. નહીં તો ખેતી છે આપણે વેચવાનો વારો આવશે જમીન, કારણ કે જમીનમાંથી આપણે આવક નહીં મળે. છેલ્લે એક જ ઓપ્શન હોય છે કે ખેતીમાં આવક નથી તો શું કરવું, કે જમીનને વેચી નાખીને બીજા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ. પૈસા તો સમય સારો પણ છે ખેતીમાં અને ખરાબ પણ છે, પણ ખેડૂતોને કઈ દિશામાં વધવું એ ખેડૂત પોતે પણ જાતે નક્કી કરી શકે છે. અને પોઝિટિવ વિચાર સાથે જો ખેડૂત આગળ વધે પ્લાનિંગ સાથે તો 100% સફળ થાય છે, મારો પોતાનો અનુભવ છે. બરાબર છે. જ્યારે ખેડૂતો પણ ખેતી મૂકી રહ્યા છે ત્યારે બ્રિજેશભાઈ કાલરિયા જેવા યુવા ખેડૂતો એક ખેડૂતો માટે ઉદાહરણરૂપ કિસ્સો છે કે જે જૂની ખેતી કરે છે એ પણ ધીમે ધીમે ખેતી મૂકે છે, એની આગલી પેઢી છે, એટલે કે યુવાનો તો આ પ્રોફેશનમાં બહુ ઓછા થઈ ગયા. ત્યારે બ્રિજેશભાઈ એક નવો ચીલો ચિત્રો છે એવું કહી શકાય. આધુનિક ખેતી, ટેકનોલોજી સાથેની ખેતી, એટલે કે નવીનતમ ખેતીની ટેકનિકો અપનાવીને જો આપણે ખેતી કરીએ તો ખૂબ સારામાં સારો પ્રોફિટ અને સારામાં સારી ખેતી અને ઉત્પાદન લઈ શકાય એ બ્રિજેશભાઈએ સાબિત કરી બતાવ્યું. બ્રિજેશભાઈની જે કેસરની ખેતી છે એ કેસરની ખેતી લાઈવ પણ આપણે ટૂંક સમયમાં આ વિડીયોમાં આ ચેનલમાં બતાવશું. એને પણ આપને સુધી નોટિફિકેશન મળે અને આપ એ પણ જોઈ શકો એના માટે ખાસ અમારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી રાખજો. આ વિડીયો, આ વાત નવીન ટેકનોલોજીની અને બ્રિજેશભાઈ કાલરિયાની જે નવીન ખેતી છે આ બધી વાતો આપણને સારી લાગી હોય તો આ વિડીયોની લિંકને મહત્તમ ખેડૂતો સુધી શેર કરજો કે જેથી તેઓ પણ પ્રેરણા લઈને ખેતીમાં કંઈક નવીન વસ્તુ કરી શકે. બરાબર ને? ચોક્કસ. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ખાસ કરીને ખેતીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આપ અમારો હેલ્પલાઇન નંબર 9104135311 ઉપર ગમે ત્યારે અમારો સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીશું. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.